हेलो फ्रेंड्स, वेलकम टू माय कुकिंग दीवा। आज आपने एकदम पौष्टिक गोल के खांड नो उपयोग कर्या वगर मात्र 2 चमची घी में टेस्टी एवा खजूर अने ड्राई फ्रूट रोल बनावीशु। तो चलो रेसिपी जोई लईए। सौथी पहला एक पैन में 1 चमची घी गरम करवा मूको। घी गरम थाय एटले अर्धो कप काजू अने बदामना टुकड़ा नाखी दो। धीमा गैस उपर बन्ने वस्तुने रोस्ट करी लेवानी छे। ड्राई फ्रूट नो कलर हल्को चेंज थाय त्यार पछी तेने निकाली लेवाना। हवे तेज पेन मा फरीथी 1 चमची घी गरम करवा मूको। घी गरम थई जाय एटले तेमा बी काढेलो आ रीते नाना टुकड़ा करेलो 150 ग्राम खजूर लीधो छे, ते बधो ज खजूर नाखी દેવાનો છે। હવે ધીમા ગેસ ઉપર ખજૂરને આ રીતે પ્રેસ કરતા જવાનો છે ખજૂર સોફ્ટ થઈ જાય ત્યાં સુધી। અહીંયા તમારે ખજૂરને આ રીતે નાના ટુકડા કરીને લેવાના છે જેથી તે જલ્દી સોફ્ટ થઈ જાય। ખજૂર હવે સોફ્ટ થઈ ગયો છે, 8-10 મિનિટ જેટલો ટાઈમ લાગશે। હવે તેમાં રોસ્ટ કરેલા કાજુ બદામ નાખી દો। વન ફોર્થ કપ સૂકા કોપરાનું છીણ નાખી દો। 2 ચમચી મિલ્ક પાવડર નાખી દો। મિલ્ક પાવડર નાખવો બિલકુલ ઓપ્શનલ છે, જો તમારી પાસે ના હોય તો નહીં નાખવાનું, પણ જો મિલ્ક પાવડર હોય તો ચોક્કસથી એડ કરજો, તેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે। બધી વસ્તુને ધીમા ગેસ ઉપર સારી રીતે મિક્સ કરી લેવાની છે। બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે, હવે ગેસ બંધ કરી દો। હવે એક પ્લાસ્ટિકની પોલિથીન ઉપર થોડું ઘી લગાવી લો। ખજૂર અને ડ્રાય ફ્રૂટનું મિક્સચર લઈ લો, હથેળી ઉપર થોડું ઘી લગાવી લઈ આ રીતે રોલ કરતા જવાનું છે। રોલ થઈ જાય ત્યાર પછી થોડી ખસખસ લઈ લો। થોડા પિસ્તાના ટુકડા, અને બંને વસ્તુથી ખજૂરના રોલને કોટ કરી લેવાનો છે। ત્યાર પછી તેજ પોલિથીનમાં પેક કરી લઈ અને રોલને ફ્રીઝરમાં 5 મિનિટ માટે રહેવા દેવાનો છે। ફ્રીઝરમાં રાખવાથી એકદમ સારી રીતે સેટ થઈ જશે અને રોલ સારી રીતે કટ થશે। પાંચ મિનિટ થઈ ગઈ છે, રોલ ખોલી લેવાનો। નાઇફની મદદથી આ રીતે રોલને કટ કરી લેવાના છે।
તમે જોઈ શકો છો એકદમ સરસ રોલ બનીને રેડી છે। આ ખજૂર અને ડ્રાયફ્રૂટના રોલને તમે એક મહિના સુધી ફ્રીઝ વગર બહાર જ રાખી શકો છો। એનર્જીથી ભરપૂર હેલ્ધી એવા ડ્રાયફ્રૂટ રોલ ચોક્કસથી ખાવા જોઈએ। બાળકોને ખાસ રોજ એક ખવડાવો। શિયાળાની ઠંડીમાં ખજૂર બોડીને ગરમ રાખે છે, તો કોઈ ને કોઈ રીતે ખજૂર ચોક્કસથી ખાવો જોઈએ। જે લોકો ખજૂર એમનેમ ન ખાતા હોય તેમને આ ખજૂર અને ડ્રાયફ્રૂટ રોલ ચોક્કસથી ભાવશે। તો હેલ્ધી અને ટેસ્ટી એવા ડ્રાયફ્રૂટ ખજૂર રોલ ચોક્કસથી બનાવો અને કમેન્ટમાં તમારો ફીડબેક જણાવવાનું નહીં ભૂલતા। આવી જ બીજી નવી રેસિપીઝ જોવા માટે માય કુકિંગ દીવાને યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું। તો ચાલો ફરી મળીએ નવી રેસિપી સાથે। ત્યાં સુધી બાય બાય, ટેક કેર।